નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, આજે આ વિડીયોમાં હું વાત કરવાનો છું ટાટ 2019માં ફોર્મ ભરવાનું હોય તો મિત્રો આ વિડીયો તમે જોઈ લેજો, જેથી તમને જગ્યાઓ વિશેનો અત્યારે જે ગોટાળો ચાલી રહ્યો છે એ તમને ખબર પડશે, તો તમે મિત્રો જાણી શકશો સાચા ન્યૂઝ ખાલી જગ્યાઓમાં શું છે ગોટાળો. તો જોઈએ જે ખાલી જગ્યા આજના પેપરમાં આવી છે. તો મિત્રો, એમાં ગણિત વિજ્ઞાનની સૌથી વધારે ખાલી જગ્યાઓ બતાવી છે અને કોમ્પ્યુટરની અને વ્યાયામની પણ ઘણા વર્ષો બાદ જગ્યા આવી છે, એવું બધું જે આજે આવ્યું છે પેપરમાં. તો એ વિશે આજે હું તમને જે જગ્યાઓને સાચા શું ન્યૂઝ છે અને શું છે ગોટાળો એની આજે આપણે આ વિડીયોની અંદર કરીશું પર્દાફાશ. તો મિત્રો જોઈ લેજો પૂરેપૂરો તમે વિડીયો. મિત્રો, તમે હજી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અહીંથી લાલ આઇકોન જે છે એના ઉપર દબાવીને કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી દેજો. તો મિત્રો, કમિશનર શાળાઓની કચેરીનો આ લિસ્ટ મને અને તમને દરેકને મિત્રો વોટ્સએપ થ્રુ મળી ગયું છે. તો મિત્રો, આની અંદર તમે કાઉન્ટ કર્યું હશે તો જે ભરતી ટોટલ આવવાની છે 7518ની આવવાની છે. મિત્રો, અહીં આપણે કાઉન્ટ કરી દઈએ તો તમને કહી દઉં કે સરકારી અને ગ્રાન્ટેડ બંને માધ્યમિક શાળાઓ જે છે, માધ્યમિક શાળાઓની અંદર મિત્રો 3383 જગ્યા આવવાની છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળા જે છે એની અંદર મિત્રો 4135 જગ્યા આવવાની છે. હવે મિત્રો, તમે બંને જગ્યાઓ અત્યારે યાદ રાખજો. આ માધ્યમિકની છે, માધ્યમિકની અંદર 3383 ગ્રાન્ટેડ અને સરકારી બંને માધ્યમિક શાળાઓની થઈને માત્ર 3383 જગ્યા છે, જ્યારે બંને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની થઈને જગ્યા 4135 અને આ બેનું ટોટલ કરીએ એટલે મિત્રો 7518 થવાની છે. તો મિત્રો, જે આ લિસ્ટ છે એ તદ્દન સાચું છે. શા માટે સાચું છે? તો મિત્રો, અખબાર યાદીની અંદર સરકારે જે જાહેરાત કરી છે માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરવાની, એ જે આંકડો છે એ આનાથી એકદમ બંધ બેસતો છે, એટલે કે 7518ની જગ્યાએ સરકારે જાહેર કરી છે. હવે મિત્રો, શું છે આજના પેપરના ન્યૂઝ? તો મિત્રો, આજના આ પેપરના ન્યૂઝ તમે વાંચ્યા હશે કે ઘણા વર્ષો પછી 128 કોમ્પ્યુટર અને 42 વ્યાયામ શિક્ષકની ભરતી થશે. સૌથી વધુ ધોરણ 9 અને ધોરણ 10માં ગણિત વિજ્ઞાનની 1667 બેઠક ભરાશે. ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજીની 930 અને સોશિયોલોજીની 426 બેઠક. તો મિત્રો, આ સમાચાર વાંચી અને તમને ખૂબ આનંદ થયા હશે, મને પણ થયા છે, કારણ કે મિત્રો હું પણ અત્યારે ટાટની પરીક્ષા પાસ છું અને મારે પણ તમારી સાથે ફોર્મ ભરવાનું છે. તો મિત્રો, શું છે સાચા ન્યૂઝ એના માટે મેં આની અંદર તમને જે અહીં લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ ઉપર જઈએ આપણે. તો મિત્રો, અહીં આપણને ધોરણ 9 અને 10 ગ્રાન્ટેડ અને સરકારી શાળાના વિષય પ્રમાણે લિસ્ટ આપ્યું છે. આના ઘણા બધા મિત્રોએ આપણને ન્યૂઝ મળી ચૂક્યા છે. તો શું છે હકીકત તમને કહી દઉં. આ આંકડો જે છે મિત્રો, તમે ક્યારેય એને બંનેનું ટોટલ કર્યું છે? આપણે પેપર વોચીએ છીએ, અત્યારે ગ્રેજ્યુએટ છીએ, બીએડ કરી દીધું છે, પરંતુ મિત્રો ક્યારેક એની સાચી હકીકત તરફ જતા નથી. તો મિત્રો, તમે આ બંનેનું ટોટલ કરશો 2421 અને 1632. તો આ બંનેનો જો મિત્રો ટોટલ કરવામાં આવે તો કેટલું થાય છે ટોટલ? તો તમને કહી દઉં 4053 થાય છે. માત્ર અને માત્ર માધ્યમિક શાળાની વાત કરી છે. તો આ બંનેનો ટોટલ કરીએ તો કેટલું ટોટલ થાય છે? 4053. જ્યારે સરકારે જે અખબાર યાદીની અંદર ઉપરનો આંકડો જે આપણે જોયો છે એ મિત્રો છે 3383. એટલે કે શું છે વધારાની કેટલી સંખ્યા છે એ પણ મેં અહીં તમને કાઉન્ટ કરી રાખ્યું છે, એ પણ હું તમને બતાવવાનો છું. તો મિત્રો, અહીં જે આપણને જે બંનેનો આંકડો જે આપણે હાલ જોયો છે એ મિત્રો 4053 થયો બરાબર. તો મિત્રો, એટલે કે સરકારે જાહેર કરેલી જગ્યા 3383 જ છે, જે આ પેપરમાં 670 જગ્યા વધારે છે. આ મિત્રો જગ્યાઓ ક્યાંથી આવી? હું તમને અને મને બધાને સવાલ છે, એટલા માટે આ વિડીયો સ્વરૂપે તમને મૂકું છું. મિત્રો, તમને પણ જો આ ટોટલ તમે કરો અને આ ડિફરન્ટ જણાય તો મિત્રો કોમેન્ટ કરી અને કહી શકો છો કે ના, મારો આ વિડીયો સાચો છે. એવી રીતે મિત્રો, જે અહીં આપણે જે ગ્રાન્ટેડ શાળા જે છે ધોરણ 11-12 એટલે કે ઉચ્ચતર, એ બંનેનું પણ આપણે ટોટલ કરીશું. અહીં જે આપણને 3988 પ્લસ 718, તો આ બંનેનો જો ટોટલ કરીએ તો 4706 થાય છે. તો એ પણ મિત્રો 4135 સરકારે આંકડો જાહેર કર્યો છે, એ તમે અહીં જોઈ શકો છો. તો એની અંદર પણ જે ડિફરન્ટ છે એ 571 જગ્યાનો છે.
એમાં પણ એટલી જગ્યાઓ વધારે છે। તો મિત્રો આમ માધ્યમિક શાળાની અંદર 670 સીટો વધારે બતાવી છે પેપરમાં અને ઉચ્ચતર માધ્યમિકની 571। તો મિત્રો ટોટલ 1241 જગ્યા વધારે પેપરમાં આવી છે। તો મને મિત્રો ખોટો લાગે છે આ લિસ્ટ કદાચ કેવી રીતે હોઈ શકે, અને આ જો પેપરમાં સાચું હોય તો સરકારે આંકડો જાહેર કર્યો છે એ ખોટો છે। તો બેમાંથી એક વસ્તુ તો ખોટી છે, હવે કઈ ખોટી છે એ મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં તમે પણ તમને જે યોગ્ય લાગે એ કોમેન્ટ કરી અને કહી શકો છો, જેથી આપણે સૌને ખબર પડે કે ભાઈ હા જે આ ગોટાળો ખાલી જગ્યામાં લાગી રહ્યો છે હા કે ના।